છો ભાવનગરમાં રાજપૂત સમાજ તરફથી આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, શ્રી રાજપૂત ભાઈ ફંડ સોસાયટીના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજી, ભાઈ શ્રી શક્તિસિંહજી, ભાઈ શ્રી પ્રવીણસિંહજી, બીજા બધા નામ યાદ નથી, પણ મંચ ઉપર બિરાજેલા રાજપૂત સમાજના બધા જ વિશિષ્ટ મહાનુભાવો સજ્જનો અને માણસ સુખી થાય અથવા દુઃખી થાય એમાં મારી દૃષ્ટિએ પાંચ મહત્વના કારણો હોય છે. આ પાંચ જે મહત્વના કારણો છે એને જો સારા કરવામાં આવે તો વ્યક્તિ અને પ્રજા સુખી થાય, જો એને બગાડવામાં આવે તો વ્યક્તિ અને પ્રજા દુઃખી દુઃખી થઈ જાય. આ પાંચ કારણો ઘટકો યાદ રાખજો. પહેલું ઘટક ધર્મ છે, બીજું ઘટક રાજ વ્યવસ્થા છે, ત્રીજું ઘટક સમાજ વ્યવસ્થા છે, ચોથું ઘટક પરિવાર વ્યવસ્થા છે અને પાંચમું એ પોતે સ્વયં છે. અધિષ્ઠાન તથા કર્તા કરણંચ પ્રગત વિદમ વિવિધાંચ પ્રગત ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમા ભગવદ્ગીતા. જો આ પાંચ ઘટકોને યોગ્ય કરવામાં આવે વ્યક્તિ ને પ્રજા સુખી સુખી થઈ જાય. ધર્મ વ્યવસ્થાનો બે ભાગ છે, એક ભાગ છે દર્શન વ્યવસ્થા, બીજો ભાગ છે આચાર વ્યવસ્થા. દર્શન વ્યવસ્થા સનાતન છે, એ રોજ રોજ બદલાતી નથી. ઈશ્વર કેવો છે એવું નહીં 200 વર્ષ પહેલા આવો હતો અને હવે 200 વર્ષ પછી આવો થઈ ગયો કે 1000 વર્ષ પછી આવો થશે, એ વ્યવસ્થા સનાતન છે. પણ આચાર વ્યવસ્થા છે એ સનાતન નથી. આચાર વ્યવસ્થા હંમેશા પરિવર્તનશીલ છે અને એ પરિવર્તનશીલ જો યોગ્ય દિશામાં પરિવર્તન થતું હોય તો ધર્મ પ્રજાને કલ્યાણ કરવાનો બની શકે. પણ જો એ યોગ્ય દિશામાં ના થતું હોય અને સ્થિર થઈ જાય, સ્થગિત થઈ જાય, તો સમાજમાં પ્રજામાં જડતા. મને યાદ છે હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારી શાળામાં એક જ હરિજનનો છોકરો હતો. એને હરિજન કહેવાય કે કેમ એ પણ એક પ્રશ્ન છે. ગરો બ્રાહ્મણ કરોડા કહેવાય. અમે બધા સ્કૂલમાં બેસતા, એ બિચારો બહાર બેસે અને એની સ્લેટ છે એને કોઈ અડે. મોટા ભાગના બધા શિક્ષકો બ્રાહ્મણો હતા, કોઈ એની સ્લેટને અડે એટલે આમ દૂરથી બતાવે, પછી સાહેબને જે કંઈ નિર્ણય કરવો હોય કરે. મને યાદ છે કે જ્યારે કોઈ વાર અમને મારવા હોય સાહેબ તો આંકડી મારે બરાબર, પણ એને મારવો હોય તો સાહેબ સીધી આંકડી ના મારે. બે મુસલમાનના છોકરા હતા, એને કે આને માર, એટલે મુસલમાનનો છોકરો પેલાને મારે. અમે મારા બચપણમાં જોઈ અને જ્યારે રિસેસ પડે એમ બધા છોકરા હું છૂટીએ છીએ, ભૂલે ચૂકે જો એને અડી જવાય
તો પાણીની છાંટ લેવી પડે. આમ પેલું સોનું હોય સોનામાં આમ છાંટવાનું, પણ પાણી ના હોય તો મિયાના છોકરાને અડો એટલે પછી પવિત્ર. હું વિચાર કરું કે આ કયા શાસ્ત્ર માંથી આવ્યું કે પાણીથી પવિત્ર થાય, નાવાથી પવિત્ર થાય, સોનાથી પવિત્ર થાય. એ તો સમજ્યા, પણ આ મુસ્લિમ છોકરો છે, અમે એને ખોડી અહીંયા એને અડીએ એટલે પવિત્ર. આ ધર્મ વ્યવસ્થા ખરી કે ખોટી, પણ વ્યવસ્થા. અને એ વ્યવસ્થાના પરિણામે આ દેશના લાખો ને કરોડો કરોડો માણસોને કેટલું કેટલું સહન કરવું પડે. એક મુદ્દો યાદ રાખો, આપણે જ્યારે આપણા ગૌરવની વાતો કરીએ બેશક એને કોઈ વાંધો નથી, પણ એની સાથે સાથે એ પણ જોવાનું કે આપણા ભાઈઓની શું દશા હતી, આપણી સાથે રહેનારા આપણા જ ભાઈઓની એ સમયે શું સ્થિતિ હતી. અને જો આપણે એને ન્યાય નહીં આપીએ તો એ આપણને ન્યાય નહીં આપે, એ આપણને ન્યાય નહીં આપે ને ત્યારે પછી આપણે ફરિયાદ કરીએ. આપણે માનીએ કે ના માનીએ, હવે માયાવતીનું પણ શાસન થઈ શકે છે, માયાવતીનું પણ રાજ્ય થઈ શકે છે, અને લાલુ પ્રસાદની ટ્રેન પણ ચાલી શકે છે. આ આ જે પરિવર્તન છે એને આપણે સ્વીકાર કરવું જોઈએ, અને એ પરિવર્તન લાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે. મારે ફરીથી આપને એક જ મુદ્દો કહેવાનો છે, આચાર શાસ્ત્ર કદી સનાતન નથી હોય, આચાર શાસ્ત્ર પરિવર્તનશીલ હોય છે. યસ્મિન દેશે યદાચાર, જે દેશમાં જે પરિસ્થિતિમાં જે આચારો નક્કી કર્યા હોય બીજા દેશમાં બધા ના પણ હોય. હું તમને એક બીજી વાત કહું, તિબેટમાં તમે જાઓ તો અમારે સાધુઓ છે લામાઓ આખી જિંદગીમાં નાતા જ નથી, કતિ સ્નાન કરવાનું જ્યારે મરી જાય ત્યારે મળદાને નવડાવા, બાકી સ્નાન જ નહીં કરવાનું. અને ગોમ્પામાં હોલ બૂટ પહેરે કર્યા એ પ્રાર્થના કરતા હોય, બૂટ કાઢવાનો રિવાજ જ. અને નવો મળે પદ્મે એને મંત્ર જાપ કરતા હોય, પણ ત્યાં એ કોઈ અપવિત્ર થતા નથી. કારણ કે હું મારી સાથે પ્રિન્સિપાલ લામા હતા એ રહેલા, અમે ઘણા વર્ષો સુધી સાથે રહ્યા એટલે મને અનુભવ છે. તો હવે એ છે કે વગર સ્નાને આખી જિંદગી નાતા નથી. એથી વધારે તમને કહું, જ્યારે તિબેટમાં ચાઇના નહીં આવેલું ત્યારે બધી મેડિસિન લામાઓ પાસે હતી, આપણા પાસે પણ એવું જ હતું લગભગ. અને કોઈ પણ છોકરાને કોઈ પણ સ્ત્રીને કંઈ પણ બીમારી થઈ હોય એ લામા પાસે જાય એટલે લામા છે ને આમ આંગળી કરીને આટલો મેલ ભેગો કરે, અને મેલ આંગળી વાળીને પેલા છોકરાને ખવડાવી દે છે મેડિસિન, બધું હાલું થઈ જાય. તો હવે એ દેશમાં કેમ આવું છે, કારણ કે બહુ ઠંડી છે, અતિશય ઠંડી છે, એટલે ત્યાં રોજ નાવાની વ્યવસ્થા ના કરી શકાય. આપણે ત્રણ વાર નાહીએ એ નાતા જ નથી યુરોપમાં હોય દશા. એટલે શાસ્ત્રકારને પણ લખવું પડ્યું, ભાઈ આ દેશાચાર છે, લોકાચાર છે, સૌ સૌનો અલગ અલગ હોય છે. તો પહેલો મુદ્દો એ છે કે ધર્મ છે એ લોકો માટે કલ્યાણકારી થઈ શકે છે. અમે બીજો મુદ્દો યાદ રાખજો, ધર્મ શાસ્ત્ર મુખેથી આવે છે અને શાસ્ત્ર વ્યાખ્યાતાના મુખે આવે છે. શાસ્ત્ર વિનાનો ધર્મ હોય, અને શાસ્ત્ર છે એ હંમેશા વ્યાખ્યાના દ્વારા આવતું હોય. શાસ્ત્ર સનાતન છે, રોજ રોજ શાસ્ત્ર રચાય નહીં, પણ વ્યાખ્યા રોજની નવી હોય. આજે 2006ની વ્યાખ્યા છે, 2000 વર્ષ પહેલાની વ્યાખ્યા ના થાય, 2006ની વ્યાખ્યા છે. એટલે આપણે ત્યાં શું માન્યતા છે, એક શાસ્ત્ર જ્ઞાતા હોય શાસ્ત્રજ્ઞ, અને એક દેશક ન હોય દેશનો જ્ઞાતા હોય, કાલક ન હોય કાળનો જ્ઞાતા હોય. માત્ર શાસ્ત્રનો જ્ઞાતા હોય અને દેશકાળને ના સમજતો હોય તો એ વેદીઓ થઈ જાય, માત્ર વેદીઓ થઈ જાય. એટલે દેશ અને કાળની સાથે ધર્મને જોડવો જ પડે. એને જોડ્યા વિવેકાનંદમાં અને બીજામાં આ જ ફરક છે. વિવેકાનંદે ધર્મને દેશકાળની સાથે જોડી દીધો, જોડી દીધો એટલે એમની વાતો ઘણી સફળ રહી. જે લોકો દેશકાળના સાથે ના જોડી શક્યા, ફલાણી સ્મૃતિમાં આમ કહે છે, ફલાણામાં આમ કહે છે, ફલાણા મારે કહે છે, પણ ત્યારે કયો સમય હતો, ત્યારે શું સ્થિતિ હતી એ જોઈ. એટલે
ધર્મ છે એ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે, પ્રજાને સુખી કરવામાં, પ્રજાને દુઃખી કરવામાં. જો એને સારો વ્યાખ્યાતા મળે તો પ્રજા સુખી સુખી થઈ જાય. મારે હમણાં 2 મહિના થયા છે, તુર્કસ્તાન અને ઇજિપ્ત 2 દિવસો ફરી મારવાનું થયું, પુસ્તકે છે એનું. તુર્કસ્તાન એટલું બધું સુખી રાષ્ટ્ર છે, એટલું બધું સુખી રાષ્ટ્ર છે. મુસ્લિમ દેશ માટે આવી કલ્પના ના કરી શકાય એટલું સુખી રાષ્ટ્ર છે. પણ એનું કારણ શું? એનું કારણ ત્યાંનો રાષ્ટ્રપતિ હતા તુર્ક, કમાલ પાશા હતા. કમાલ પાશા ત્યાંના રાષ્ટ્રપતિ થયા અને યુદ્ધ કરીને આઝાદી લીધી, અંગ્રેજોને બગાડ્યા યુદ્ધ કરી. બધી લાંબી વાતો અહીં નહીં તમને કહું, પણ એને તરત જ આખા તર્કીની કાયા પલટ કરી નાખી. પહેલામાં પહેલા તો એને એક કાયા પલટ કરી દીધી, આખા દેશમાં એક પણ મદ્રેસો નહીં જોઈ, આજે પણ નથી. જે સ્કૂલમાં ભણાવાય છે એ જ ભણવા, સ્કૂલ જુદું ભણાવે અને મદ્રેસા જુદું ભણાવે નહીં ચાલી શકે. 98% મુસ્લિમ પ્રજા છે, પણ જે સ્કૂલમાં ભણાવાય છે એ જ ભણવા. એના કારણે આતંકવાદનો મોટો પ્રશ્ન ત્યાં નથી. બીજું, એને આખી લિપિ અરબી લિપિ હતી અને બદલી નથી, ને રોમન આલ્ફાબેટ લઈ આવ્યા, બધું ઇંગ્લિશ લિપિમાં લખવાનું થયું. તમે આખી ટર્કી ફરો એ જ દાઢીવાળો માણસ જોવા ના મળે, કોઈને દાઢી નહીં. અમારો ગાઈડ હતો પાશા, એ મુસ્લિમ હતો. મેં કહું તમે કોઈ દાઢી નથી રાખતા, એનું કારણ શું? મને કે દાઢી અમારું કલ્ચર નથી, એ આરબોનું કલ્ચર છે, ટર્કી કલ્ચર નથી. અમારું ટર્કી કલ્ચરમાં આ દાઢી છે જ નહીં, એ તો આરબોનું હતું, અમારે આરબોનું નહીં. કોઈ બુરખાવાળી સ્ત્રી ના જોઈએ, ક્યાંય તમને બુરખાવાળી સ્ત્રી ના જોઈએ, બધા ખુલ્લા માતા વાળે આપણને લઈએ. પણ આ બધું પરિવર્તન કર્યું હતા કે કમાલ પાશા, એટલો મોટો સમર્થ પુરુષ. ચર્ચિલની સામે એ લડેલો અને ચર્ચિલે એના માટે અભિપ્રાય લખેલો કે આવો મહાપુરુષ 100 વર્ષમાં એક જ પેદા થતો હોય છે, જેણે આખા તર્કીનું રૂપ ઇસ્લામ ના કાઢ્યો. ઇસ્લામ રહેવાનો, ઇસ્લામ જોઈએ અમારે, પણ આરબ કલ્ચર નહીં જોઈએ. અને એ ગૌરવ મને, ત્યાં શું મંદિરો છે. ઇજિપ્તને તમે કોઈ વાર ભગવાનને 2 પૈસા આપ્યા હોય તો જોજો, આ મંદિરો જે છે ખંડેરો, આપણા બુદ્ધિ કામ ના કરે એવા ભવ્ય મંદિરો, આલિશાન મંદિરો. હું તમને એક જ દાખલો આપું. એક મંદિર છે, એનો થાંભલા એટલો પહોળો છે કે 7 માણસો આમ વાત કરી ઉભા રહે ત્યારે ભેગો થાય, અને પાછો 80 ફૂટ ઊંચો છે, અને 4-4 ફૂટના ચકેડા પથ્થરના ઉપર ચડાવેલા છે, એક પછી એક 3,500 વર્ષ જૂના મંદિર એવી રીતે ચડાવ્યા છે. મારે અત્યારે કોઈ એની ચર્ચા નથી કરવી, મારે આપને એટલું જ કહેવું છે. ધર્મ શાસ્ત્રના દ્વારા આવે છે અને શાસ્ત્ર વ્યાખ્યાતાના દ્વારા આવે છે. વ્યાખ્યાતા તાજો હોવો જોઈએ, વાસી ના હોવો જોઈએ. તો વ્યાખ્યાતા માત્ર જૂની વાતોને જ બોલ બોલ કર્યા કરશે ને તો તમને પાછળ લઈ જશે, આગળ નહીં લઈ જાય. પાછળની વાતો જરૂરી છે, પણ સાથે સાથે આગળ જોવું પણ જરૂરી છે. એટલે પહેલું જે ઘટક છે એ ધર્મ છે. બીજું જે ઘટક છે ને એ રાજવ્યવસ્થા છે. રાજવ્યવસ્થા વ્યક્તિ અને પ્રજાના જીવનમાં સુખી દુઃખી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. તમારે અનુભવ કરવો હોય તો ગોંડલ સ્ટેટને જઈને જોયા હો, અને ગોંડલ સ્ટેટના બાજુના સ્ટેટને જઈને જોયા હો. ભાવનગર સ્ટેટને જુઓ, ભાવનગર સ્ટેટના બાજુના સ્ટેટને તમે જોયું. ગાયકવાડ, સયાજી ગાયકવાડના રાજ્યને જુઓ અને એની બાજુના રાજ્યોને જુઓ, તમને તરત ખ્યાલ આવી જશે. આટલો બધો ડિફરન્સ કેમ છે? રાજા છે એ પ્રજાનું ભવિષ્ય ઘડતો હોય છે. ગોંડલના મહારાજાએ કાયદો કર્યો, કોઈ છોકરી ભણ્યા વિના ન હોય, પણ હોવું જ જોઈએ. એટલે લોકો એમ માને કે ગોંડલ સ્ટેટની દીકરી હશે એ તો SSC ભણેલી જ હશે, અભણ હોય જ. રાજા પોતે એને SSC પાસ કરે એટલે એને રાજ દરબારમાં બોલાવીને ઇનામ આપે, કોઈ જગ્યાએ નિરક્ષરતા જોવાના. આ રાજાનું સુખ છે. ભાવનગરમાં પણ એવા પ્રતાપી રાજાઓ છે, અને એના કારણે ભાવનગર સ્ટેટની આખી મથાવટી, આખું એનું વ્યક્તિત્વ બીજા રાજાઓ ઉપર જોયું છે. અને એની પરાકાષ્ઠા તમે જુઓ, 1947માં
જ્યારે એકમ થવા માંડ્યું, બધા રજવાડાઓ મર્જર થવા માંડ્યા, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા પોતાનું સ્ટેટ આપ્યું. સરદાર પટેલના ચરણે ગયું છે, ચાલો આ સ્ટેટ તમે લઈ લો. એવું કહેવાય છે, મેં તો સાંભળેલી વાત છે, કે એ વખતે ભાવનગર સ્ટેટના ખજાનામાં 18 કરોડ રૂપિયા રોકડા પડ્યા હતા. દીવાને સલાહ આપી કે રોકડા પૈસા તો લઈ લો, સ્ટેટ આપી દો, પણ આ રોકડા પૈસા તો લઈ લો. એમણે કહ્યું, ના ના ના, હું જયારે આટલું મોટું સ્ટેટ આપું છું તો મારે હવે રોકડા પૈસાને લઈને શું કરવા, પૈસા સાથે ખજાના સાથે આવી. અને ભારતની સરકારે એમની તરત જ સરદાર વલ્લભભાઈ પટેલે કદર કરી, એમને મદ્રાસ સ્ટેટના ગવર્નર બનાવ્યા. મદ્રાસ એટલે નાના રજવાડાની જગ્યાએ કદાચ 50 ગણા મોટા રાજ્યના એમને ગવર્નર બનાવી દીધા. પણ શરૂઆત કરનાર તો ભાવનગર સ્ટેટના મહારાજા છે. રાજાનું સુખ એ બહુ મોટું સુખ છે. તો રાજા શું સુખ આપતો હોય છે? રાજા બે પહેલા સુખ આપે, એક તો લો એન્ડ ઓર્ડર, લો એન્ડ ઓર્ડર. અમારે ત્યાં ઉપનિષદોમાં એવું કહ્યું છે, બધી સૃષ્ટિ થઈ ગઈ, બધી સૃષ્ટિ, પણ પછી માત્સ્ય ન્યાય થયો. માત્સ્ય ન્યાયનો અર્થ થાય છે, મોટી માછલી નાની માછલીને ગળી જાય, મોટી માછલી નાની માછલીને ગળી જાય, એટલે મારે એની તલવાર. પછી બધા ભગવાન પાસે ગયા, એમણે કહ્યું, નહીં 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 નહીં, અમને રાજા આપો, અમને રાજા આપો, અમે અમારી મહેનતનો રોટલો કાઢ્યો, પણ અમારી મહેનતનો રોટલો ખાવા દે એવી વ્યવસ્થા કરી આપો. અને ભગવાને રાજા બન્યા. જે હમણાં તમે શરૂઆતમાં જે શ્લોક બોલ્યા, શૌર્યમ દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાન ઈશ્વર ભાવસ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ, એમાં એક શબ્દ છે ઈશ્વર ભાવસ્ચ. ઈશ્વર ભાવનો અર્થ થાય છે કે તમે જ્યાં જઈને ઉભા રહો તમારી એક છાપ ઊભી થાય, ડંડા મારીને રાજના કરી શકાય, ધાકથી રાજ થાય. ધાક એવી હોય જે કુંભારના ટપલા જેવી, જે ઉપરથી ટીપતી હોય ને નીચેથી ટેકો આપતી હોય, તો એકદમ ટીપ ટીપ કરો તો કાણું પડી જાય, માટલું કાણું પડી જાય, અને નીચેનું આમ રાખો ને ઉપર ટીપો ને માટલું મોટું ના થાય. રાજાની પાસે આ બંને હોય, જે એને ટીપતા આવડવું જોઈએ ને નીચે એને ટેકો આપતા પણ આવડવું જોઈએ. એ બે આવડે તો એ પ્રજા પાલક થઈ શકે, પ્રજા રક્ષક થઈ શકે. લો એન્ડ ઓર્ડર, પછી બસ ફરક આવે તો હિન્દુસ્તાન. એવું કહેવાતું કે રાતના 12 વાગે કોઈની દીકરી સોને મળેલી જતી હોય, એની તાકાત નહીં એની એના ઉપર કોઈ આંખ ઉપાડી શકે, એના ઉપર કોઈ નજર ઉપાડી શકે. આનું નામ જ રામ રાજ, આનું નામ જ રાજાનું સુખ, અને એ દુર્લભ છે. હું તો ઘણી વાર કહું, અન્નક્ષેત્રો ખોલવા સારા છે, ગૌશાળાઓ સારી છે, પાઠશાળાઓ સારી છે, ધર્માદાના બધા સારા છે, પણ આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ પુણ્યનું કાર્ય હોય તો પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી, એનાથી મોટું કોઈ પુણ્ય કાર્ય, એનાથી મોટું કોઈ પુણ્ય કાર્ય એ રામે કર્યું. એ રામે કર્યું એટલે આપણે રામને યાદ કરીએ છીએ. તમારે બિહારમાં જઈને જોવું હોય તો જોઈ આવો બિહારની શું દશા છે, અને બિહાર ગુજરાતમાં ના આવે એટલે એક વાડ કરવાની જરૂર છે કે ભાઈ તમારી ટ્રેન ત્યાં જ રાખજો, અહીં સુધી ના આવે. મારા ઓળખીતામાં એક સજ્જન છે, ફરવા ગયેલા પોતાની પેલી ટાટા સુમો લઈને મને વાત કરે. મને કે સ્વામીજી, એક હોટલના આંગણામાં ગાડી પાર્ક કરીને અમે બધા ચા પીવા બેઠા, 10-15 મિનિટ પછી જઈને જોયું તો ગાડી ગાયબ, ગાડી ગાયબ. તો પછી પૂછ્યું, ભાઈ અમારી ગાડી કહાં ગઈ, કહાં ગઈ? એટલો જે હોટલનો મેનેજર હતો ને એને કહ્યું, એસા કરો સાહેબ, અમારે યહાં કે જો ML હે ને ઉનકે સબસે જાકે મિલો. તો અમે પૂછતા પૂછતા એમના ત્યાં ગયા, તો ગાડી તો ત્યાં જ ઉભેલી. તો અમે કહ્યું કે સાહેબ, એ અમારી ગાડી હે, કૃપા કરકે હમકો દે દીજીએ. તો એમણે કહ્યું, સાલે ગુજરાતી લોક તુમ લોગ બે બહુત પૈસા કમાતે હો, 2-4 લાખ રૂપિયે દે કે જાઓ, એ બિહાર હે, ગુજરાત નહીં હે. તેમ તેમ કરીને થોડી દક્ષિણા આપીને જે ભાગ્યા તે ગુજરાત દેગા. હવે આપણે કઈ આગળ ફરવા જવું? લો એન્ડ ઓર્ડર. રાજા એ કામ કરે, તમે આમ સોનું ઉછાળતા જાઓ
કોઈની આંખ કોઈની નજર ના બદલે બસ એનું નામ રામ રાખે. લોકો અડધો રોટલો ખાશે, ફાટેલું કપડું પહેરશે, ઝૂંપડામાં રહેશે, એનું દુઃખ નથી. પણ દુઃખ છે કે હવે કોઈનું કંઈ ચાલતું નથી, મારે એની તલવાર છે. એટલે આ રાજસુખ છે. અને અંગ્રેજોએ આપણે સ્વીકાર કરીએ કે ના કરીએ, આખી દુનિયામાં જ્યાં રાજ કર્યું આ વ્યવસ્થા, હું તો આખી બધી જગ્યાએ કરેલો. અને મારી વાત સાથે તમે સંમત થાવ કે ન થાવ, કે દક્ષિણ અમેરિકાના અર્જેન્ટિના સુધી હું ગયો, આમ સાઇબેરિયા ગયો, બધે ગયો, પણ એક જ પ્રશ્ન, એ ગયા અને હવે લો એન્ડ ઓર્ડર નથી, મારે એની તલવાર છે. એટલે એક બહુ મોટું રાજસુખ છે. અને એ રાજસુખ જો હોય તો પ્રજાને વ્યક્તિ બંને સુખી થશે. ભાવનગર સ્ટેટની તો ઘણી વાતો છે, પણ પછી તમને કહીશ. એક સમાજ વ્યવસ્થા છે. સમાજ વ્યવસ્થાના કારણે વ્યક્તિ દુઃખી થતી હોય છે, સમાજ દુઃખો દુઃખી થતો હોય. સમાજ વ્યવસ્થા પણ સનાતન નથી, એ પરિવર્તનશીલ છે. સમાજ વ્યવસ્થા જે સ્થિર થઈ જાય તો રૂઢિવાદ આવી જાય, અને રૂઢિવાદ છે એ કોઈ દિવસ પ્રજાને સુખી ન કરી શકે. એમાં પરિવર્તનની જરૂર હોય જ. ક્યાંથી ક્યાં આપણે પહોંચી ગયા? આપણે પહોંચી ગયા કે ઓહો, કોઈ સ્ત્રી વિધવા થાય એને સતી કરી નાખવાય. કોઈ સ્ત્રી સાચી રીતે સતી થઈ હશે, થાય, ખોટું નથી. કોઈ એવી પણ સ્ત્રી હોય કે એને પતિ ઉપર એટલો બધો પ્રેમ હોય, એટલો બધો પ્રેમ હોય કે એના વિના એ જીવી ન શકે, રહી ન શકે. અને એવી પરિસ્થિતિમાં કદાચ કોઈ અવલોકન કર્યું હોય, એવું બની શકે. પણ પછી તો એ રિવાજ બની ગયો કે જે આર્ય સંનારી હોય, કુળનારી હોય, એને તો સતી થવું જ પડે. એ રૂઢી બની ગઈ. એની ઈચ્છા ના હોય તો એને થવું પડે. બંગાળમાં 70,000 સ્ત્રીઓ સતી, 70,000, ગુજરાતમાંય સતી 70,000. અને એ આખી કથા એટલી રોમાંચકારી છે, એટલી દુઃખદાયી છે, એટલી બધી દુઃખદ, આપણને કહેતા પણ શરમ ને સંકોચ આવે. રાજા રામમોહન રાયને 3 પત્નીઓ, એ સુધારક હતા એ જમાનામાં, એમને 3 પત્નીઓ. એમના ભાઈ છે એ ગુજરી ગયા, અને એમની જુવાન પત્ની વિધવા થઈ. બહુ પત્ની વિવાહ વિવાહ હતો. પેલો 70 વર્ષનો હોય ને આ 14 વર્ષની, 14 અને 70 નું ગર્ભ એમાં નક્કી જ છે. અને 2-5 વર્ષમાં વિધવા થવાની, એમાં જ્યોતિષ પાસે જવાની શી જરૂર છે. પછી રાજા રામમોહન રાયના ભાઈ ગુજરી ગયા અને એમની ભાભી વિધવા થઈ. એમ કે મારે સતી નથી થવું, ઉલટા ચાંડાલીની અમારા કુળમાં તો આવી ક્યાંથી બાકી? આમ ત્યાં બધી લોકો ગાળો રહે. છેવટે એને ચિત્તા ઉપર ચડાવી દીધું. જ્યારે એને ચિત્તા ઉપર ચડાવી ત્યારે રાજા રામમોહન રાય ચીસ પાડ્યો, ભાભી 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 દોડ્યો, પણ એને ફટકો માર્યો ને એ ભાન થઈને પડી. જ્યારે ભાનમાં આવ્યો તો ભાભીની રાખ સિવાય કશું જ નથી. અને રાખ મુઠ્ઠીમાં લઈ અને એને સ્મશાનમાં પ્રતિજ્ઞા કરી, મારું આખું જીવન વિધવાઓને અર્પણ. એક ભીષણ પ્રતિજ્ઞા. ભીષણ પ્રતિજ્ઞામાંથી એક મહાપુરુષનું વ્યક્તિત્વ પેદા થયું. જો આ ઘટના ના ઘટી હોત તો કદાચ એ પ્રતિજ્ઞા ના કરો, નહીં પ્રતિજ્ઞા ના કરો તો એમાંથી જે મહાપુરુષ પેદા થવાનો હતો એ કદાચ ના થયો હોત. આખું જીવન વિધવાઓને અર્પણ. અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, લોર્ડ વિલિયમ બેન્ટિંગ વાઇસરોય, અને આમનો સારો પ્રભાવ અંગ્રેજીના કારણે છેવટે બિલ પાસ કરાયો. અને બિલ રવિવારના દિવસે પહેલા એ સહી કરી બેન્ટિંગ, આજ રવિવાર છે પણ હું સહી કરું, બેચારા વાગણીઓ બચી જાય. પછી તો કાયદો તો પાસ થઈ ગયો, પણ ખાનગીમાં તો આવું બધું થયા કરતું. હવે એનું એક ખોટું પાસું તમને બતાવું. ખોટું પાસું એ, જ્યારે આવી કોઈ જુવાન સ્ત્રીને સતી કરવામાં આવતી હતી ત્યારે ગામના મુસલમાનો દૂર બેઠા હોય, 200-300-400 ફૂટ દૂર બેઠા હોય, અને પેલી જ્યારે ચીસા ચીસ કરે ને ત્યારે દોડીને ઝપાટો મારીને એને ઉપર બાંધી, પેલા કદાચ જવા દો જવા દો જવા દો જવા દો, એ પછી મુસ્લિમ થઈ જાય. કારણ કે એને આશરો જોઈએ, એને કોઈ જગ્યાએ રહેવું છે, કોઈ યોજકમાંથી એને છૂટવું.
આ રીતે કેટલાય વર્ષો સુધી આવું બધું કે કાંઈ કેસ કરી ન શકાય, પ્રતિબંધ હતો કાયદેસર, આવું જ બધું ઘણું છે. પણ એમાંથી એક બહુ મોટું ક્રાંતિ, એક બહુ મોટું આંદોલન, બહુ મોટો સુધારો થયો અને એ સુધારાના પરિણામે આ દેશની સ્ત્રીઓ છે એનું સામાજિક માળખું બદલાવા લાગે. આજે તો ઘણું બદલાઈ ગયું છે, ઘણા સમાજોમાં ઘણું બધું બદલ્યું. આજે તો સતીની વાત કરીએ તો કોઈ કદાચ કોઈ સહન પણ ના કરી શકે. પણ મારે વચ્ચે એટલું જ કહેવાનું છે કે આ ટ્રેન બધો વન વે હતો, પતિની પાછળ બળી મરનારી સતીઓ હતી, પણ પત્નીઓની પાછળ બળી મરનારો એ કે સતો પેદા ના થાય. એનો પ્રેમ હોય તો તમારો હોય કે ના હોય, તમારામાંથી એકાદ તો નીકળવો જોઈએ ને, તો એમાંથી એક કે ના નીકળે. કેટલીક વાર તો એવું બને કે હજુ એની ચિતાએ પૂરી બળી ના હોય અને રૂપિયો આપનારો તૈયાર હોય, લો લો રૂપિયો. આખું સામાજિક માળખું પરિવર્તન કરવાનું કામ દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય, મહાત્મા ગાંધી, જ્યોતિબા ફુલે, કેટલા લોકોએ, નર્મદા શંકર કવિ, કેટલા લોકોએ કેટલા કેટલા ગાળો થઈ 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 થઈને સહન કર્યું, એનું આજે આ પરિણામ છે. આજે હવે હું એકવાર સિદ્ધપુરમાં કથા કરવા ગયો, એક મહિના સુધી, અને મેં બે શરતો કરી. બ્રાહ્મણોની વાણી 2500 બ્રાહ્મણોના બધા રૂઢી વાગે, બીજો બે, પહેલો હરિજન આવે છે ને પહેલો બેસાડવાનો, એને ઉઠાડવાનો નહીં, પાછળ જા પાછળ જા પાછળ જા નહીં, જે પહેલો આવે એ પહેલા, કોઈ ભેદભાવ નહીં કરવાનો. બોલો મંજૂર છે? મને કે આજ સુધી અમારી વાડીમાં તો કોઈ હરિજનનો પગ જ પડ્યો નથી, તો કહું નહીં આવે. તમારે મને બોલાવો તમારી અપેરમિશન, અને એમને માન્ય રાખો. અને યોગાનુયોગ બને એવું કે એ સિદ્ધપુરમાં એક ખાસ બંદી હરિજન રોજ પહેલો આવે ને રોજ પહેલો જ બેસે, એને કહી રાખે તારે પહેલા બેસવા દે, રોજ પહેલો જ બેસે, અને પેલા બધા આમ ડાળો ડોળા કાઢ્યા. અરે તમે ભૂતકાળ જુઓ છો, આવનારા સમયમાં તમે જુઓ, આ છે તો તમે છો. જે દિવસે આ ખ્રિસ્તી થઈ જશે, મુસ્લિમ થઈ જશે, તમારી દશા શું થશે? જાઓ એ દશા જોવી હોય તો કેરાલામાં જઈને જુઓ, બંગાળમાં જઈને જુઓ, બીજા સ્ટેટોમાં જઈને જુઓ, એ હવે તમારું અંગ છે. આ બે ત્રાજવા છે, આમાંથી વજન ઓછું કરો એટલે ઓછું નથી થતું, એ તરત જ એ વજન આમાં આવે છે એટલે અહીં વધી જાય છે. એટલે આ માત્ર ઓછું નથી થતું, એ તો અહીં અહીં પાછો ડબલ કરી નાખે. આ ગણિત તો આપણે શીખવું જ પડશે, અને એ નહીં શીખો તો આ તો લોકશાહી પહેલાંની પહેલાંની વાત થોડી છે. એટલે એક સામાજિક ક્રાંતિ અને સામાજિક પરિવર્તન કહેવાય. સમાજ સુધરે એટલે આપો આપ પ્રજા છે એ સુખી થવાની, પ્રજાના દુઃખો દૂર થવાના. આપણા ત્યાં સમાજમાં ઘણા પરિવર્તનો થાય, અને હું આપને એ વાત પણ તમને કહું કે જે સમાજે જેટલી ઝડપથી પોતાની ક્રાંતિ કરી છે એ સમાજ એટલો જ સુખી થયો છે અને આગળ આવ્યો છે. જે નથી કરી શકતા એ પછાત થઈ જાય, દુઃખી થાય છે, પછાત થઈ જાય છે. તમારે જોવું હોય તો જઈને જુઓ, અફઘાનિસ્તાનના તાલિબાનોની દશા જુઓ, ઈરાનના ખમેની આવ્યા અને ઈરાનીઓની દશા જુઓ, ઊંડામાં મોડી દશા કરી. કોઈ સ્ત્રી બહાર ના નીકળી શકે બુરખા વિના, કોઈ પુરુષ દાઢી વિના ના રાખે, ફરજિયાત સ્ત્રીઓને ભણવાનું નહીં, ફલાણું નહીં, ધકેલી દીધો પાછળ ધર્મના ના સમાજના. હતા તો કે બધાને આગળ કરી દીધા, એકદમ એકદમ આગળ કરી દીધા, અને પ્રજાએ સ્વીકાર કરી દીધો. એક બીજી વાત પણ આપણે કહું છું, કોઈ વાર રિસર્ચ કરજો, જે છોકરા જે સમાજના છોકરા વધુમાં વધુ સ્કૂલમાં હાઈસ્કૂલમાં કોલેજોમાં હશે એ છોકરા ઓછામાં ઓછા જેલમાં હશે, ઓછામાં ઓછા જેલમાં હશે. અને જે છોકરા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા કે કોલેજમાં બહુ ટકાવારી ઓછી હશે એમના વધુ ને વધુ છોકરા જેલમાં હશે. રિસર્ચ કરવું હોય તો કરી આવજો. કેમ ભાઈ આટલા બધા અહીં ભેગા થયા છે, એમની ટકાવારી કરતા આટલા બધા વધારે કેમ છે? કારણ કે એમણે સ્કૂલ જોઈ જ નહીં, સ્કૂલ ગયા જ નથી, ભણ્યા જ નથી, જ્યાં હતા ત્યાં ત્યાં સ્ટોપ થઈ ગયા. એક સામાજિક ક્રાંતિ હોય છે, સમાજની ક્રાંતિના દ્વારા સમાજને ઊંચો લાવી શકાય. ક્રાંતિનો અર્થ નાશ કરવો એવું નહીં, તોડફોડ કરવો એવું નહીં, ક્રાંતિનો અર્થ છે લાંબા ડગલા કરવા. મારે સંસ્કૃતમાં ક્રમોપાદ વિક્ષેપ ધાતુ છે, ક્રમોનો અર્થ એટલે આપણે ભગવાનનું નામ રાખ્યું છે ત્રિવિક્રમ,
ત્રિવિક્રમા, ત્રિકમજી નહીં ગુજરાતીમાં કહેવું, ત્રિકમજી. એમના એટલા મોટા લાંબા પગલ છે, કૃપા દૂર ધ્રુમુદય પુરુખ, એક પગલું આવીને એક ત્યાં ને એક ત્યાં ને એક ત્યાં. એમ જે બધા સામાન્ય પગલેથી ચાલે તેની જગ્યાએ તમે લાંબુ ડગલું ભરો તો તમે આગળ નીકળી ગયા. જો તમે લાંબુ ડગલું નહીં ભરી શકો, સાથે રહેશો તો એ વાંધો નહીં, પણ જો તમે ટૂંકા ડગલા ભરશો તો પાછા પાછા થઈ જશે. અને પછાત થવાનું જે પરિણામ જોવું હોય તો કોઈ વાર રોડ ઉપર ઉભા રહે, દુકાળ પડ્યો હોય અને કાઠિયાવાડના ભરવાડો ઘેટા બકરા લઈ અને વલસાડને એ તરફ જતા હોય ત્યારે ઉભા ઉભા જોયા કરે, સૌથી આગળ કોણ બકરું ઘેટું છે જે ખૂબ આરોગ્યવાળું સાવ દોડતું હોય છે, અને સૌથી પાછળ કોણ છે જે માદું છે, જે લૂડું છે, જે લંગડું છે, એ સૌથી પાછળ. હવે પાછળ છે એને પેલો ભરવાડ માર માર કરે, ગોટીઓ માર માર કરે, ચાર ચાર ચાર. પેલું આગળવાળું બધું કુણું કુણું ઘાસ ખાઈ જાય છે, અને આ પાછળવાળું માર ખાઈ ખાઈને જ્યારે પહોંચે ત્યારે ગાંઠલા સિવાય એની માટે કશું જ નથી રહેતું. આ જ દશા સમાજની. જે સમાજ આગળ ચાલતો હોય છે શૈક્ષણિક રીતે, બીજી રીતે, ત્રીજી રીતે, એ કુણું કુણું ઘાસ ખાતું હોય છે. અને જે સમાજ બીમાર થઈને લૂલો લંગડો થઈ અને પાછળ ચાલતો હોય છે અને ગોટીઓ ખાતો હોય છે, એને પછી ડાંટલા ખાવા પડતા હોય છે, એ કુણા કુણા ઘાસ નથી થઈ શકતા. એટલે સામાજિક ક્રાંતિ બહુ જરૂરી છે, બહુ મહત્વની છે. અને એ સામાજિક ક્રાંતિ છે શિક્ષણ સંસ્થાઓમાંથી નીકળતી, શિક્ષણ સંસ્થાઓ. અને શિક્ષણ સંસ્થાઓમાંથી પણ પુરુષોની તુલનામાં સ્ત્રીઓ વધારે લઈ આવતી હોય છે. એટલે એ લોકોએ છાત્રાલયો બનાવ્યા, સંસ્થાઓ ઊભી કરી, આકર્ષણો ઊભા કર્યા, બહેનો ભણો, બહેનો ભણો, બહેનો ભણો, બહેનો ભણો, એ લોકો બહુ જલ્દી આગળ આવી ગયા. જે રૂઢિવાદી થયા, રૂઢિચુસ્ત થયા, હતા ત્યાં ત્યાં બેસી રહ્યા, બેસી રહ્યા, હવે આ પાછળ ચાલનારા ઘેટા બકરા જેવી રીતે થઈ જતી હોય. એટલે આ એક પરિવાર ઘટક છે, તમારો પરિવાર. તમે કયા પરિવારમાં જન્મ્યા છો, તમારા પરિવારમાં શિક્ષણની ભૂખ છે, સંસ્કાર છે, ઉચ્ચતા છે, એ પરિવાર તમને બહુ જ મોટું મહત્વનું પ્રદાન કરતો હોય છે. અને વચ્ચે એક બીજી વાત પણ તમને કહી દઉં કે આમ તો બધા જ સમાજ, હું બ્રાહ્મણ છું, વચ્ચે વગર જતી વાત થઈ, છતાં એટલા માટે કહું છું કે હું નાનો હતો ત્યારે ચોરાસી જમવા જતો, બ્રાહ્મણોને લોકો પટેલો મોટા ભાગે જમાડે, અમે બધા બ્રાહ્મણો ચોરાસી જમવા જતા. ચોરાસી નાથ એટલે એનું નામ પડી ચોરાસી, એટલે અમુક બ્રાહ્મણોની પંગત અહીં હોય, અમુક બ્રાહ્મણોની અહીં હોય, અમુક બ્રાહ્મણોની અહીં હોય, અમુક અહીં હોય, એટલે અમે ગૌરવ લઈએ કે આ બધા નીચા, આ બધા નીચા, આપણે ઊંચા. આજે અમને એવી બુદ્ધિ આવે છે, એ ગૌરવ શા કામનું જે તમને વિભાજિત કરે, જે તમારી બાદબાકી કરે, એ ગૌરવને કરવું છે. તમે એવું કેમ નથી કહી શકતા કે એ મારા, હા એ મારા, હું એમનો, અમે બધા એક જ છીએ, એવું ગૌરવ કેમ નથી લઈ શકતા? ઘણા વર્ષો પહેલા ઉત્તર ગુજરાતના એક ગામમાં હું પ્રવચન કરું, સ્કૂલમાં ઉતરેલું, બે ઘર નાગર બ્રાહ્મણ, બે જ ઘર, એ દોહાઓ ભાવે મારી પાસે. આજે આવી રો આવે, મેં કહું કેમ કેમ ગણપતરામ કેમ રડો છો, અને તે શું કરવું બાપુ, મારે ત્યાં જાન આવી છે, નાગર બ્રાહ્મણોમાં રસોઈ મળતા નથી, એટલે મેં સિદ્ધપુરથી અવધિશ સહસ્ત્ર બ્રાહ્મણોને રસોઈ કરવા માટે બોલાવ્યા, અને રસોઈ કરાવીને બધાને વિદાય કરી, હવે તમે જતા, પેલી જાન આવે એના પહેલાં તમે જતા. એટલે એ બિચારા જતા ગયા, પૈસા લઈને ગયા, પણ ગામમાંથી કોઈ માણસ ખૂટી ગયો ને એને કહ્યું, એ નાગરો જોઈએ જમતા નહીં હો, આ તો અવધિશની બનાવેલી રસોઈ છે. એટલે હવે આ બધી જાન રૂઠીને બેસી છે કે અવધિશની બનાવેલી રસોઈ અમે નહીં. એ પાછા ગાંઠિયા કઈ આવે, હું હોટલમાં ચા પી આવે, હોટલમાં ગાંઠિયા કઈ આવે, પણ અહીંયા અવધિશની બનાવેલી રસોઈ નથી. આ ગૌરવ કહેવાય, જે ગૌરવથી તમારી બાદ બાકી થાય, જે ગૌરવથી તમે તમારા વિભાજન થાય, તમારી શક્તિ કપાઈ જાય, તમે કમજોર બનો, એ ગૌરવ સારું. એકતા સારી, અરે ગમે એવો તો મારો ભાઈ છે, હું એને પહેલો બેસાડીશ. આપણને કોઈ સરવાળાનું ગણિત ના, આપણી પાસે અર્જુન છે, અર્જુન મહાન છે, પણ એટલો જ મહાન કર્ણ છે,
અને એટલો જ મહાન એકલવ્ય છે. કોઈએ એમ ના કહ્યું અર્જુન વત્તા કર્ણ વત્તા એકલવ્ય બરાબર ત્રણ, એવું કોઈએ ના કહ્યું. આપણને કહ્યું અર્જુન માઇનસ કર્ણ માઇનસ એકલવ્ય, બસ એક અર્જુન બહુ થઈ ગયો. આજે અનામત કરો, હવે આ સાડી છોકરો પ્રવેશ નહીં મેળવે, કેવો 50-52% પ્રવેશ મેળવશે, અનામત એમાંથી આપે. જો આપણે સર્વાનુ ગણિત ગણ્યા હોત, એકલવ્ય મારો છે અને કર્ણે મારો છે, કદાચ કુંતીના એ કાળમાં એનાથી કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ કે જે થયું હોય, પણ તો એ મારો ભય છે. આપણે અપનાવતા કેમ નથી, સ્વીકારતા કેમ નથી? સ્વીકારવાનું અપનાવવાનું શીખવાડ્યું દયાનું સરસો છે. એને કહ્યું પાછા આવો પાછા આવો પાછા આવો. અમારા દરવાજા સેંકડો વર્ષોથી અમે બંધ કરીને બેઠા હતા ને, હવે અમે ખુલ્લા મૂકીએ, બધાના માટે ખુલ્લા મૂકીએ. એટલે તમારો પરિવાર કેવો છે? તમારા પરિવારને ક્રાંતિકારી છે, ભણેલો છે, અને ભણેલો હોય, પુસ્તકો વાંચતો હોય, પેપરો વાંચતો હોય, કંઈક આંખ હોય, એની બુદ્ધિનો વિકાસ થવાનો છે. હવે તે ભણ્યા જ નથી, પેપર જોતા નથી, કશું જ નથી, એ તો જૂની જૂની વાતોમાં રહેવાની, એની એ જ વાતોમાં રહી જવાની. એટલે પરિવાર છે એ બહુ મહત્વનું ઘટક છે, અને એ ઘટક તમારા વિકાસમાં સુખમાં દુઃખમાં મહત્વનો ભાગ ભજવે છે. અમારે ચળવળમાં આજે તમે જુઓ તો ઘરે ઘર બધા અમેરિકા છોકરા બધા અમે લીગલ ઇલીગલ બધું, હા એમાં કંઈ બધું એ પટેલને કાયદાને કંઈ નડે એ થકેલી દેવા, પણ એનો પરિવાર એમાં તપસ્યા કરે છે. ખેતરગીરો મૂકે, આ કરે, દાગીના કરે, આ કરે, તે છોકરાને મોકલી, અને 2-3 વર્ષે છોકરો આવે એટલે પહેલું કામ કરે આખું ગામ જમાડે, 18 લાખ જમાડે. અને ગામમાં કંઈક સ્કૂલ કરવી હોય, આ કરવી હોય તો પૈસા, કારણ કે ડોલર જ ડોલર, બીજી કોમ જઈ નથી શકતી, જતી નથી, પરિવારવાળા એટલો ટેકો નથી આપતા, સૌ સૌ કરે કરે છે, બેમાં ફરક છે. અને છેલ્લો મુદ્દો તમને કહી દઉં, વ્યક્તિ પોતે પણ એક વ્યક્તિ હોય છે. અધિષ્ઠાનમ તથા કરતા કરતા, તું પોતે પણ તારું એક વ્યક્તિત્વ છે. બધા માણસો આઈન્સ્ટાઈન નથી થઈ શકતા, બધી સગવડો આપો તો બધા માણસો કાલિદાસ નથી થઈ શકતા, તમે એટલી સગવડો આપો. તમને કોઈને ખબર હોય કે ના હોય, એના ચરિત્રના લેખકે મને કહ્યું કે આ અંબાણી ધીરુભાઈ અંબાણી છે એ સ્કૂલમાં ભણતા 4 કિલોમીટર ચાલીને આવે, એમના ગામમાં 5મા ઉપરની સ્કૂલ નથી એટલે આવે, અને બપોરે ઉઘાડા પગે ઘરે જાય, કોઈના ઘરેથી છાશ લાવે ને છાશને રોટલો ખાય. આ સ્થિતિ હતી. એ સ્થિતિમાંથી કોઈએ વિકાસ ના કર્યો હોય 40 વર્ષમાં, આ માણસ ક્યાંથી ક્યાં પહોંચી? ટાટાને પાછળ, બિરલાને પાછળ, ફલાણાને પાછળ, ફલાણાને પાછળ. આ એ વ્યક્તિ પોતે છે, બધા અંબાણી ના થઈ શકે. મારે તે કુંભારનો છોકરો આવે, ઘણી વાર આશ્રમમાં આવે, મને કહે સ્વામીજી તમારી સલાહ લેવા આવ્યો છે. મેં કહું બોલો. મને કે મારે અંબાણી થવું છે. મેં કહું મારે થવું છે. મારે રોજ રોજ નવા નવા ઘરે જમવા જવું, એના કરતા આપણા રસોડા ચાલતા હોય, ઓર્ડર કરી ભજીયા બનાવો. તો મેં કીધું શું કહો, શું કરશો? મને કહે અંબાણી છે ને, તમને ખબર છે ને, માસ્તર હતા, માસ્તરમાંથી રાજીનામું આપીને પછી અંબાણી થયા. તો હું નગરપાલિકામાં 2400 રૂપિયાની નોકરી કરું છું. મેં નક્કી કર્યું રાજીનામું આપી દીધું. મેં કહું દુઃખાન જોઈએ, આ માઠ નોકરી મળી છે તો જો રાજીનામું આપતો નહીં. અને કે ના, જિંદગીમાં સાહસ તો કરવું જ પડે. અને ખરેખર એણે રાજીનામું આપી દીધું, રાજીનામું આપી દીધું. 2-4 મહિના સુધી કંઈ સમાચાર જ ના મળ્યા. પછી કોઈ આવનાર મેં પૂછ્યું, હું ભાઈ આ પેલો છોકરો આવતો તો, અને કે તમને ખબર નથી એને રાજીનામું આપી દીધું ને આબુમાં નખી તળાવમાં જઈને આત્મહત્યા કરી. કેમ આત્મહત્યા કરી? એટલું દેવું થઈ ગયું, એટલું દેવું થઈ ગયું, પૈસો એના રહ્યો, આવક એના રહી. આ રીતે અંબાણી ના થાય. અંબાણી ભગવાન બનાવે છે, અંબાણી ભગવાન બનાવે, કાળિદાસને ભગવાન બનાવે છે, વાલ્મીકિ ભગવાન બનાવે છે,
લતા મંગેશકર ભગવાન બનાવે છે. તમે ગોળીઓ ખાઈને ગાવા બેઠો, જેવું ગાવું હોય ગૌ ને કોણ ના પાડે. કેટલીક નિર્મિતિ ભગવાનની હોય છે અને એ અદભુત હોય છે, અદભુત હોય છે. પછી મહેનત કરીને નહીં, એ આખો આ ઊંધા નાખે તો એ હવળા પડે, આમ નાખે તો એ આમ ગાય, આમ નાખે તો એ આમ ગાય. એક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ હોય છે અને દરેક વ્યક્તિને જન્મજાત ભગવાને એક વ્યક્તિત્વ આપેલું હોય છે. એ રીતિમાં જ તમારો વિકાસ જે કહી છે એટલામાં જ થઈ શકે. આ નીચેની રીતિ ના ઉપરની રીતિ, આટલામાં જ તમે ઊંચા નીચા થઈ શકો. એથી વધારે ઉપર ના જઈ શકો, એથી વધારે નીચે ના જઈ શકો. તમે લાખ પ્રયત્ન કરીને નેપોલિયન ના થઈ શકો, સિકંદર ના થઈ શકો. એટલે એક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ હોય છે અને એ વ્યક્તિત્વ છે એને આ ચારનો સાથ મળે, એને ધર્મનો સાથ મળે, એને રાજસત્તાનો સાથ મળે, એને સમાજ વ્યવસ્થાનો સાથ મળે અને એને પરિવારનો સાથ મળે, તો એ વ્યક્તિત્વ આપોઆપ ઊંચી આવે. સજ્જનો, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, જે કંઈ કોઈ પ્રાચીન સમાજ છે અને ઐતિહાસિક સમાજ છે, એની કોઈ ના નથી. એની પાસે ભવ્ય ગાથાઓ છે, ગૌરવ ભરેલી કેટલી ગાથાઓ છે અને એ ગાથાઓને ઉજાગર કરી ઝવેરચંદ મેઘાણી ગામે ગામ ફરી ફરી ફરીને પાળિયા એને પાળિયાને સજીવન કર્યા. ભાગ્ય જેવું કોઈ ગામ હશે કે જ્યાં પાંચ પછી પાળિયા ના હોય. અમારા ચળતરમાં એકે પાળિયો નહીં હોઉં. હું ઘણી વાર કહું કે લા કાઠિયાવાડમાં ગામે ગામ પાળિયા છે, આપણે થોડાક તો પાળિયા ઊભા કરો. મને કે ના, એ પાળિયા એ ઊભા કરે, આપણે ડોલર ઊભા કરવા, ભલે પાળિયા ઊભા કરતા. મેં કે ડોલરનો કોઈ ઇતિહાસ ના હોય, પાળિયાનો ઇતિહાસ. એ પાળિયાને ઝવેરચંદ મેઘાણીએ સજીવન કર્યા. ઝવેરચંદ મેઘાણી પોતે જૈન વાણિયા વાણિયા શું કહી અને કવિતાઓ લખી, કવિતાઓ લખી. હું તો કહું કે આજે પણ હજુ ઘણા પાળિયાઓ તંદ્રિત છે, મૂર્છાવસ્થામાં. એમને જગાડવાનું કામ હજુ પૂરું નથી થયું. ભાઈ રે કડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, કડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. શું કંઈ કવિએ કંઈ કાવ્ય લખ્યું છે? આ કાવ્ય હું ઘણી વાર લોકોને સંભળાવું, મને આ એટલો આનંદ થાય. એની એક એક ટૂંકની અંદર એને કંઈ અન્નું કંઈ વિચારો મૂક્યા છે. પેલા અભિષેક થતા હોય, વેદ મંત્રો બોલાતા હોય, ગંગાજળ જમનાજળ ફલાણું ફલાણું, ના 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 ના, એવા જળ ગંગાના જમનાના નીરથી નથી નાળ. તો નૈશ કેવી રીતે પાળીઓ થઈને નમતી હાજે પેલી નમણી બીજો ગણના બે થી બે આંગુડે નાવું, કડવૈયા મારે ઠાકોરજી નથી. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, સંધ્યા થઈ રહી છે અને એની જે બીજો ગણ છે, પત્ની છે, આ તો ભાલો લઈને ગામની વારે ચડેલો, ઊંઘીઓ ઢોલ વાગેલો, ધીંગાણે ચડેલો, વીર થઈ ગયો, શહીદ થયો. એ આવે અને બે ટીપા મારા ઉપર પાડે, એ જ મારું સ્નાન છે. કેટલું કવિએ લખ્યું કે એક ટૂંકમાં તો એને ગજબ કરી દીધી. બેટડે બાપના મોઢડાના જોયા એવા કુમળા હાથે ખોડાઓ, ગડવૈયા મારે ઠાકોરજી નથી. જ્યારે એ ધીંગાણે ચડ્યો હતો ત્યારે એની પત્ની સગર્ભા હતી, ચાર પાંચ છ સાત મહિનાનો ગર્ભ હતો. બેટડે બાપના મોઢડાના જોયા, એ બેટાએ બાપના મોઢા જોયા નથી, એવા કુમળા હાથે ખોડાઓ. ત્યાગની પરાકાષ્ઠા છે, ત્યાગની પરાકાષ્ઠા વીરતા છે. કારણ કે વીર છે એ આત્મ બલિદાન આપે છે, વીરતાનું એન્ડ બલિદાન છે. એક સભામાં મારે જવાનું થયેલું, મોટા ભાગે બધા વાણિયા જતા, શેઠિયાઓ જતા, શ્રીમંત શેઠિયાઓ જતા અને પ્રસંગ આવી ગયો. પ્રસંગમાં કઈ વાત નીકળી ગઈ, બોલાઈ જવાની. મેં કહ્યું તમે નગર શેઠો થયા, અબજોપતિઓ થયા અને આજે પણ છો, તમારામાં કોઈ પ્રેમ ગાથા છે? શ્યાણી બીજાણંદ જેવી કોઈ પ્રેમ ગાથા છે? એટલે અમે એક શેઠ બેઠેલા ને, એ મને કે એવા ડંકા અમને ના પોસાય, એને ધંધો કહેજો. એ પ્રેમ નહીં ધંધો કે તમે કે એવા ધંધા અમને ના પોસાય.
પ્રેમ ગાથા, શૌર્ય ગાથા અને ભક્તિ ગાથા, આ ત્રણેય એકબીજાના પૂરક છે. જ્યાં એક થતું હોય છે ત્યાં બીજું થતું હોય, જ્યાં બીજું થતું હોય છે ત્યાં ત્રીજું થતું હોય, જ્યાં એકે નથી થતું હોય ત્યાં કશું નથી થતું હોય. અમારી પાસે અદભુત અને એટલો ગૌરવમય ઇતિહાસ છે, એક વચન માટે, એક ટેક માટે. ઓહો, આ ભાવનગર સ્ટેટના જ જોગીદાસ કુમાર, જોગીદાસ કુમાર બારવટીયા હતા, પણ બારવટીયા હોવા છતાં લોકો એને સંતના મહાસંત માને છે. એ બધી ઘણી વાતો છે, પણ તે છતાં કંઈક એવી કમજોરી હતી, કંઈક એવું કારણ હતું જે કારણના કારણે તમે ક્રમે 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 ખસતા ગયા. મારે બે ત્રણ વાતો કહેવાની છે. પહેલી વાત તો એ હતી કે તમારી પાસે તલવાર હતી, પણ મુસ્લિમોની તલવાર કરતાં એ ટૂંકી તલવાર હતી. મુસ્લિમોની તલવાર લાંબી હતી, મોટી હતી, તમારી તલવાર ટૂંકી ટૂંકી હતી. એનું કારણ એ છે કે જે રીતે વ્યૂહથી એ લોકો લડતા એ રીતે તમે વ્યૂહથી ન લડતા, એકદમ ઉભરો આવીને હિંસો હિંસો કરીને આ જુદીમાં નીકળે, કાં તો આ પાર ને કાં તો પેલે પાર, સાંજ સુધીમાં તો નીવેડો આવે. એમાં સુધારો કર્યો શિવાજી, અને એટલે શિવાજી સફળ રહ્યા. તો કાક સફળ ના રહ્યા, શિવાજી સફળ રહ્યા. શિવાજીએ કહ્યું કે હુમલો કરો, અને જો એવું લાગે કે આપણે ટકી શકીએ એમ નથી તો ભાગી જાઓ. અહીં તો અમારા બાળકોએ બધો અત્યારે પીઠ નહીં બતાવવાની, હામી છાતીએ લડવાનું, અને કહ્યું નહીં નહીં હામી બામી છાતી.